हेलो, नमस्ते विद्यार्थी मित्रों, विचार आलोचना वासुदेवनी YouTube चैनल में आपનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેમાં સેમેસ્ટર 2 પૂરકવાચન 4 મૂલ્યવાન ભેટ જેના અનુવાદક છે જ્યોતિબેન ગાંધી. બરાબર, પૂરકવાચન 4 શું નામ છે તો કે મૂલ્યવાન ભેટ. ભેટ એટલે આપણે બધાને ખબર છે કે ગિફ્ટ. હવે ગિફ્ટ તમે કોઈ પણ ને આપો છો તો ઈ કેટલાની છે ઈ વસ્તુ મહત્વનું નથી, પણ તમે આપી છે ઈ વસ્તુનો ભાવ કેવો છે એને એને ગિફ્ટ આપવા પાછળનું એનું મૂલ્ય, એનો ભાવ, એનો પ્રેમ કેટલો છે ઈ જોવું જરૂરી છે. નહીં કે મૂલ્ય અથવા તો કિંમત, તો ઈ જ વસ્તુ આપણા પાઠમાં જોવાનું છે. એટલે કે છે કે પ્રભુને ચરણે ધરતી ભેટે પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ મહત્વનું નથી, પણ આપના વ્યક્તિનો ભાવ મહત્વનો છે. ભાવથી ધરાવાયેલી કટાઈ ગયેલો એક સિક્કો પણ ભેટ કેવી મૂલ્યવાન છે તેની વાત આ પાઠમાં કરવામાં આવી છે. બરાબર, તો હવે આપણે જોઈએ છીએ એના લેખક છે જ્યોતિબેન ગાંધી. ચીન દેશની આ વાત છે. 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી, એમાં મા બાપ તો એને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. હવે આ છે એ વાત આખી ચીનની છે. તો ચીનમાં એક 8 વર્ષની નાનકડી એવી અનાથ છોકરી રહે છે. એના મમ્મી પપ્પા છે એ ઘણા વર્ષથી ગુજરી ગયા હતા. પડોશના લોકોએ એને સંભાળી લીધી અને આસપાસ રહેનારા સૌનું કામ કરે એ કરે, આથી એને પેટ પૂરતું ખાવાનું અને કપડાં મળી રહે. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે છે. એક વેપારીની સ્ત્રીએ આ છોકરી ગમી ગઈ, તેથી એ તેને પોતાને ઘેર લઈ ગઈ. તેઓને કામ તો કરવું હતું, પણ અહીં એને એકનું એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. અહીં આખો દિવસ કઈ ને કઈ કામ પહોંચ્યા કર્યું, આથી બહાર ફરવાનું બંધ થઈ ગયું. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી હતી. અહીં પણ એને સૌના દિલ જીતી લીધા અને કદી કોઈ કામ બતાવવું ન પડે. વળી એક એક કામ ભારે ઝીણવટથી કરી આપે. વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, થોડી ઓસરી અને ઓરડા વાળી અને ચોખા ચણા કરી દે. અનાજ સફાઈમાં પછી ફરિયાદ ના આવે તેવો એવી બૂમ પડતા જ જીજી કહેતી એ હાજર થઈ જાય છે. હવે આ છોકરી છે એ પોતે ત્યાં રહે છે. એમાંથી એક દિવસ એક એક છોકરી સ્ત્રી આવે છે. એને આ છોકરી છે એ ગમી જાય છે અને એના એના ઘરે લઈ જાય છે અને ત્યાં એના ઘરે છે અને બધું કામ કરે છે. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાંટાવાળો સિક્કો જમી આવ્યો. કાંટવાળો સિક્કો જમી આવ્યો. એને હાથમાં લઈ એને નહાળ્યો અને ખુશી અનુભવી. થોડી વાર એને ઘસી જોયો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં. એક વખત જ્યારે ઘરમાં ઘરની બહાર સાફ સફાઈ કરી હતી ત્યારે કાટ ખાઈ ગયેલો એને એક સિક્કો મળે છે. એ સિક્કો એ ઘણો બધો ઘસે છે, ધોવે છે, પણ એને એના જે છાપ છે એ બતાતી નથી. ઉપરની ચોખ્ખી છાપ દેખાય નહીં. એને એ સિક્કા એના બૂટમાં મૂકી દીધો. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે. આમ તો એ ઉજળો બની ગયો, પણ અંદરનો કાટ કેમ કરીને જાય નહીં, છતાં એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. એને એને કાળજીથી સાચવી રાખ્યું. તાઓએ એકવાર ઘરના લોકોને વાત કરતા સાંભળ્યું, આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુ આવે છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિઓ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. તાઓએ વિચાર આવ્યો કે હું શું ભેટ આપીશ, મારી પાસે તો કાંઈ નથી. એ એક દિવસ ઊભી હોય છે ત્યારે જે એના ઘરના છે ઘરના નોકરોને વાત કરતા સાંભળે છે અને એ કહે છે કે આપણા દેશમાં આપણા ગામમાં એક બૌદ્ધ ધર્મનું મંદિર બાંધેલું છે અને એ બાંધવામાં બધા લોકો એને જોઈ બધા એ લોકો યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે. તો આપણા ઘરે પણ આવશે તો આપણે પણ એને ભેટ આપીશું. ત્યારે તાઓ નામની આ જે છોકરી છે એ વિચારે છે કે મારી પાસે તો કાંઈ જ નથી, તો હું શું ભેટ આપીશ. સાથે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુ કે એ વેપારીને ત્યાં આવ્યો. દિવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા. ભગવાનની પ્રતિમાની વાત તેમણે રજૂ કરી. ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે એમની વાત સાંભળી. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. ભિક્ષુની જોડીમાં ભાત ભાતના રત્ન ચડિત દાગીના હતા. એમાં શેઠાણી સોનાનો અને નોકરના રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો. આ શુભ કાર્યમાં
કોઈ ને કઈ આપ્યા સમય સંતોષ અનુભવ્યો. તાઓએ આંખો વાળીને જોયા કર્યું અને એની આંખમાં જળજળી આવી. એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો. સૌ જ્યારે કિંમતી વસ્તુ આપતા હોય ત્યારે પોતે કાંટાળો સિક્કો આપે તો કેવું ખરાબ લાગે. એને થયું કે આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં તમારી મામૂલીની ભેટની સી વિસાય. બધી વસ્તુઓ છોડીમાં ભરી અને ભિક્ષુએ વિદાય લીધી. પેલા ભિક્ષુની પાછળ દોડી અને તાઓએ એમને ઉભા રાખીને કહ્યું, મહારાજ મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. ભિક્ષુએ સિક્કો હાથમાં લઈને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? મને રસ્તા પરથી ચડ્યો છે, મેં ઘસી એને ઉજળો કર્યો છે. આ સિક્કો મને બહુ ગમે છે, મેં એને જીવની જેમ સાચવ્યો છે. પણ આવો ગંદો કાંટાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે એમ કહીને એમણે એ સિક્કો પાછો આપ્યો અને ચાલતા થયા. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી એને ખૂબ જ દુઃખ થાય છે અને તે રડી પડી. એને થયું, ભગવાન બુદ્ધની મૂર્તિ માટે અપનાવવા મારી પાસે કશું મૂલ્યવાન વસ્તુ નથી, હું કેવી કમ ભાગી છું. એ નિરુપાય બની રહી. અંતે પેલો સિક્કો એણે મૂળમાં મૂકી દીધો. ખૂણે ખૂણેથી ભાત ભાતથી ભેટ લઈને સૌ ભિક્ષુકો મઠમાં આવી ગયા. ધર્મગુરુ આ બધા ઘરેણામાં મોટી ભઠ્ઠીમાં નાખી અને ઉગાડવા તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળી અને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. પણ મૂર્તિ જોતા સૌને આશ્ચર્યચકિત બની ગયા. અરે આ શું, આ મૂર્તિમાં મુખ પર નાખુશીના ભાવ કેમ છે? આ ધાતુમાં બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવાનો કે ખામી રહેલી લાગે છે. સૌ ચિંતા દૂર બની ગયા. હવે જયારે આ બધા લોકો છે એ મૂર્તિ બનાવે છે તો એમાં એ મૂર્તિમાં શું કે છે કે બીબામાં ઢાળે છે. અસ્વીકાર કર્યો નથી ને, આ ભેટ મેળવવામાં કોઈ સ્થાન ને ગફલત થઈ છે. એક ભિક્ષુ કે ઉભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ગંદો કાંટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો. વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કઈ આપે તે અણમોલ ભેટ ગણે છે. જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે છે અને કરતા નહીં. જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તે તેનું મૂલ્ય વધારે હોય છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. હા, એ ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. ભગવાનના ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી છે કે ભેટ મેળવી લાવો. ભિક્ષુને પોતાને ભૂલ સમજાય અને ત્યાંથી તે તરત જ તેઓને મળવા ચાલી નીકળ્યા. પરિવાર પહેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા અને પેલી નાની નાતાઓને એમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું, ભિક્ષુએ તાઓને શા માટે બોલાવ્યો છે? ભિક્ષુએ કહ્યું, બહેન મારે તારે ક્ષમા માંગી છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. તાઓએ તો મો પર આંગળી મૂકી અને સાંભળ્યા કર્યું. ઘરમાં નોકરોને નવાઈ લાગી કે તાઓને ભેટ વળી એ રીતે કેવી મૂલ્યવાન હશે. ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલા કાટવાળો સિક્કો ખૂબ જ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ધર્યો અને ભિક્ષુને તે સ્મિત સાથે સ્વીકારી તેને આશીર્વાદ આપ્યો. બૌદ્ધ ભિક્ષુએ આ નાનકડી ભેટ મઠના વડાને આપી ફરીવાર મૂર્તિને ધાતુ સાથે સિક્કો ઉકાળવામાં આવ્યો અને રસને બીબામાં ઢાળવામાં આવ્યો. સમય જોયું તો એમાંથી એક સુંદર નમણી અને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ. મૂર્તિનું સ્મિત ભર્યું મુખ, એના કરુણા ભર્યા નયનો અને સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈ અને સૌએ આનંદ અને આશ્ચર્યનો અનુભવ કર્યો. આ એક ખૂબ જ સરસ મજાની વાર્તા છે. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.